गुजरात में दिवसे ने दिवसे सनातन धर्म विरोध थती गतिविधियों में वधारो थतो जोवा मळी रह्यो छे। त्यारे ताजेतर में थयेल साळंगपुरना विवाद बाद गणेश उत्सव नवरात्रि जेवा सनातन धर्मना उत्सवो न करवा देवा प्रयासो करवामां आवी रह्या छे, जेने लई लोकोमां रोष जोवा मळी रह्यो छे। हद तो ए थई कि जूनागढ़ जवाहर रोड पर आवेल स्वामीनारायण मंदिर दिवसे ने दिवसे सरकारी जमीन पर पेशकदमी करतु जाय छे, तेमज अहींना स्थानिकोए अनेकवार रजूआत करवा छतां तंत्रए कोई कार्यवाही करी नथी, जेने लई जवाहर रोड पर थती प्राचीन गरबी शुरू करावा तेमज पेशकदमी रोकवा माटे अहींना नागरिको द्वारा कलेक्टर कचेरी आवी एक आवेदन पत्र आपवामां आव्यो छे। जो तंत्र कोई नक्कर कार्यवाही नहीं करे तो धर्म परिवार વર્તન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવે છે। અમે આયા જૂનાગઢની કલેક્ટર ઓફિસે આવ્યા છે આવેદન પત્ર દેવા કે આ બે વર્ષથી સામેએ પત્ર આડા રાખ્યા છે, હટાવતા નથી। આવું તો અમે બે ત્રણ વખત આવીને કીધું છે પણ કોઈ ધ્યાનમાં લેતું નથી। અને બીજા નંબરમાં એ છે ગણપતિ બાપા બેસાડવા દીધા નથી, પછી પત્ર આડાને જોવે કોણ કે આવે કોણ। પછી રામનવમી હતી ત્યારે એવું કર્યું હતું, પછી અત્યારે ગરબી થવાની છે તો આ હિન્દુ ધર્મ છે આ માતાજીનું કામ છે એનો કરવા દે તો એનું સ્વામીનું હોય તો કેવું બીજા માણસો ના રોડે બંધ કરાવી દેશે, ક્યારેક ક્યારેક સ્વામીનું હોય તો અમે તો ન્યા રહી એટલે જોતા જ હોય। અત્યારે ગરબી ચોક બંધ કરાવી દીધો છે તો અમારે 100 વર્ષ પેલા જૂની ગરબી છે, છોકરીઓ એમ પૂછ્યા રાખે ગરબી કેદી ગરબી થાય કેદી, હવે 3 દિવસ રહ્યા છે હજી કઈ ધ્યાનમાં લેતા નથી, તો આ માટે મારે કઈ લાઈન લેવી। આ નબળા માણસો હું કોઈ જવાનું જ નથી કોઈ, અને ત્યાં રહેતા હોય કેવા માણસો હોય, બાકી સોસાયટીમાં ન રહેતા હોય હું આ કણે અમે ઈ આવેદન પત્ર દેવા આવ્યા છે, કેવા દેવા કલેક્ટર સાહેબ ને કે આમને આ પત્ર હટાવી દે અને ગરબી ચોક અમારો અમને આપે। સનાતન હિન્દુ ધર્મ પ્રત્યે સ્વામિનારાયણ સંપ્રદાયને આટલી ધૃણા શા માટે? ગરબી ચોક જવાહર રોડ સ્થિત જે પ્રાચીન નવરાત્રિ પ્રાચીન ગરબાઓ જે કહેવાય છે કે આશરે 101 વર્ષ જેટલા જૂના સમયથી થાય છે, આ જગ્યાએ પતરાની આડસ થઈ મોટા પથ્થરો મુકાયા, તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર તરફથી કોઈ પ્રકારનો પ્રત્યુત્તર નથી। 3 દિવસ પછી નવલા નોરતા શરૂ થાય છે, આધ્યશક્તિની આરાધના શરૂ થવાની છે, ત્યારે હવે સનાતન ધર્મીઓ માટે શું રસ્તો લેવાનો? આખરે સનાતનીઓના ધર્મની રક્ષા જો સરકારથી નથી થઈ શકતી તો સનાતન હિન્દુ ધર્મીઓ માટે ધર્મ પરિવર્તન કરવા સિવાય કોઈ વિકલ્પ નથી। આ માટે આજરોજ જૂનાગઢ કલેક્ટરશ્રીને મંજૂરી અર્થે અમે એક પત્ર રજૂ કર્યો છે, એક અરજી રજૂ કરી છે કે અમને ધર્મ પરિવર્તન માટેની